નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બે ના દાખલા નંબર પાંચ વિશે અભ્યાસ કરવાના છીએ તો જોઈએ એક સંખ્યા પસંદ કરવાના યાદર્થિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ આ વખતે યુ આપી દીધો છે કેટલો એકથી વીસ સોરી એકથી એકસો વીસ અને આ નિદર્શ અવકાશના પરિણામો કેવા છે સમ સંભાવી છે આ સંખ્યા ત્રણની ગુણકો હોય નંબર બે ત્રણની ગુણક ન હોય ત્રણ ચારની ગુણક હોય ચારની ગુણક ન હોય પાંચ ત્રણ અને ચાર બંનેની ગુણક હોય તેની સંભાવના શોધો વિદ્યાર્થી મિત્રો સંભાવના શોધવાની હોય એટલે તમને ખબર છે તમારે કોલ બનાવ જોઈને અહીંયા તમને આપી દીધો છે યુ કેટલો આપ્યો છે તો કે એક બે ત્રણ ક્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તો કે એકસો વીસ કેટલી સંખ્યા તમારે પસંદ કરવાની છે એક એટલે તમને બધાને ખબર છે એકસો વીસ બનાવ બને એટલે એન બરાબર લખો હોય તો લખાય કેટલા એકસો વીસ હવે આમાં પહેલો સવાલ પસંદ કરેલ એક સંખ્યા ત્રણની ની હોય તેને ઘટના એ કહેતા વિદ્યાર્થી મિત્ર ત્રણની ગુણાક હોય ત્રણની વિભાજ્ય હોય કે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તમારી શરૂઆત ત્રણથી જ થાય ચારની કે તો ચારથી થાય પાંચ કે તો પાંચથી થાય નવ કે તો નવથી જ શરૂઆત થાય ને એમાં નવ નવને ઉમેરતા જવાના તો ત્રણની ગુણાક હોય એટલે વિદ્યાર્થી મિત્ર એકથી તમારે એકસો વીસ સુધીમાં જોવાનું છે એકથી એકસો વીસમાં ત્રણની ગુણાક કઈ હોય તો કે પેલી ત્રણ હોય પછી છ હોય બધી નો લખાય તો મેં તમને શીખવાડ્યું હતું છેલ્લે એકસો વીસ ભાગ્યા ત્રણ કરો એટલે ત્રણ વડે ભાગ ચાલશે એટલે એનો મતલબ એમ છેલ્લી સંખ્યા એકસો વીસ એ ત્રણની હોય હવે આની અંદર કેટલા ઘટક છે એ નથી ખબર તો વિદ્યાર્થી મિત્રો શીખવાડ્યું તો છેલ્લી સંખ્યા એકસો વીસ ભાગ્યા ત્રણ કરવાના એટલે કેટલા આવે તો કે ચાલીસ આવે એનો મતલબ એમ આ ત્રણની હોય એવા કેટલા ઘટકો આની અંદર હશે ચાલીસ ઘટકો છે માટે વિદ્યાર્થી મિત્ર પી ઓફ એ બરાબર એમના છેદમાં એન ચાલીસ ના છેદમાં વિદ્યાર્થી મિત્ર એકસો વીસ એટલે તમારો જવાબ આવશે જીરો પોઈન્ટ તેત્રીસ ચાલો વિદ્યાર્થી મિત્ર એમાં બીજો સવાલ છે તમને એવું કીધું ત્રણની ગુણક ન હોય હવે વિદ્યાર્થી મિત્ર શીખી ગયા ત્રણની ગુણક હોય એને એ કીધું જે ઘટના બને એને એ કીધું તો ન બને એને શું કહેવાય એડ્રેસ કહેવાય તો લખી દેવાનું પસંદ કરેલ એક સંખ્યા ત્રણની ગુણક ન હોય તેને ઘટના એડેસ કહેતા તો વિદ્યાર્થી મિત્ર આનું સૂત્ર તમને લખાયું હતું સંભાવનાને કહેવાય પ્રોબેબિલિટી પી ઓફ એડેસ બરાબર સૂત્ર છે વન માઇનસ પી ઓફ એ ચલો વન માઇનસ પી ઓફ એની કિંમત તમને મળી ઝીરો પોઈન્ટ તેત્રીસ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જીરો પોઈન્ટ ઓગણ સિત્તેર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્ર તો લખીએ ત્રીજો પ્રશ્ન તમને એવું કીધું પસંદ કરેલી એક સંખ્યા ચાર ની ગુણક હોય તેને ઘટના શું કહી દેવાનું એ આવી ગયું પછી બી તો વિદ્યાર્થી મિત્રો ચારની ગુણક એટલે હમણાં સમજો ચારથી જરૂર હોય ચાર ચારમાં ચારમાં આઠ આ બધી લખાય નહીં છેલ્લે જો એકસો વીસ ભાગ્યા ચાર કરો તો એનો મતલબ એમ ત્રીસ એટલે એકસો વીસ ચારની ગુણક કહેવાય સાનુકૂળ બનાવો એકસો વીસના છેદમાં ચાર એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીસ આવે માટે પી ઓફ બી બરાબર એમના છેદમાં એન ત્રીસના છેદમાં એકસો વીસ તો વિદ્યાર્થી મિત્ર તમારો જવાબ આવશે જીરો પોઈન્ટ પચીસ હવે હમણાં જોયું ત્રણ ની ગુણક હોય તો ન હોય એને કહેવાય એ જ રીતે ચાર ની ગુણક હોય એને કીધું તો ન હોય એને શું કહેવાય કેસ તો પસંદ કરેલ એક સંખ્યા ચાર ની ગુણક હોય તેને ઘટના બીડેસ કહેતા તો આનું સૂત્ર છે પી ઓફ બી બરાબર વન માઇનસ પી ઓફ બી વન માઇનસ પી ઓફ બીની કિંમત ઉપર મળી જીરો પોઈન્ટ પચીસ જવાબ આવશે જીરો પોઈન્ટ પંચોતેર અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો પાંચમો સવાલ પસંદ કરેલ એક સંખ્યા ત્રણ અને ચાર બંનેની ગુણક હોય એટલે કે ચાલો ત્રણ ને વિદ્યાર્થી મિત્રો ઘટના એ કીધું તું ચાર ને બે કીધું હતું અને એટલે ગુણાકાર થાય આમ છેદ થાય અને એટલે છેદ છેદ કરવો હોય તો ઘટના એ અને ઘટના બી બે ઘટકો લખેલા હોય જોઈએ આપણે લખેલા નથી તો બીજી રીતે બોલાય ત્રણ અને ચાર એટલે કે ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર ની ગુણક હોય તેને ઘટના શું કહી દેવાનું સી કહેતા યાદ રાખ્યો વિદ્યાર્થી મિત્રો ત્રણ અને ચાર ત્રણ અને એટલે ગુણાકાર ચાર બાર બાર ની ગુણક હોય એવા ઘટકો તમારે ગોતવાના છે તો બારની ગુણક એટલે બાર ચોવીસ બધા ઘટકો લખાય નહીં છેલ્લી સંખ્યા એકસો વીસ ભાગ્યા બાર એટલે ચાલે એટલે એકસો વીસ બારની ગુણક કહેવાય સાનુકૂળ બનાવો તો કે એકસો વીસના છેદમાં વિદ્યાર્થી મિત્રો કેટલા લખવાના તો કે બાર બોલો કેટલા બનાવવા આવે તો કે દસ માટે પી ઓફ સી બરાબર એમના છેદમાં એન દસ ના છેદમાં વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે એકસો વીસ એટલે આવશે જીરો પોઈન્ટ જીરો આઠ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે અસ્તુ